40 મિનિટ પછી રેકોર્ડિંગ નહીં થવા દે કે શું? ઓકે ચલો 13 જણા થયા. જોઈ લેવા લેન્ડસ્કેપ છે. ઓકે ચલો રેડી. હવે જુઓ, આપણી જોડે આ સૂત્ર હતું. આ સૂત્ર પરથી મેં અહીંયા 13.6 EV આટલી ઊર્જા આપણને ખબર હતી. 13.6 EV ને આપણે તમારું 13મા જૂલની અંદર, તો અહીંયા તમારે આને લખવું પડશે 1.6 × 10⁻¹⁹ આ જૂલમાં કન્વર્ટ થાય 1/, અહીંયા આગળ આના બરાબર તમે લખશો 1² − 1/10 એટમોસ્ફિયર. આવી રીતે તમે લખશો. આના બરાબર મૂલ્ય તમારી જોડે આવી જશે 21.79 × 10⁻¹⁹. આ જૂલ ની અંદર કન્વર્ટ કરો 1/1² એટલે 1 − 1/10² બરાબર. આ તમારી જોડે થયું h μ બરાબર, ક્લિયર. હવે અહીંયા મારે તરંગ લંબાઈ શોધવી છે એટલે અહીંયા લખી શકે c/λ ઇઝ ઇક્વલ ટુ 21.79 × 10⁻¹⁹. હવે જો n² − 1 હું અહીંયા આમ પણ લખી શકું, અને ડાયરેક્ટ આમ પણ લખી શકાય n² − 1/n² બરાબર, એન એફ આવું પણ લખી શકો છો તમે બરાબર. ધેરફોર અહીંયા આગળ હવે આનું સાદરૂપ આપવા જાઓ એટલે 1/λ, અથવા તો લેમડા ને તમે કરતા બનાવો. ચલો લેમડા ને કરતા બનાવતા પહેલા હું આને આનું સાદરૂપ આપી દઉં. 21.79 છે, 76 ધ્યાન રાખજો, ગણતરી મેં કેલ્ક્યુલેટર નથી વાપર્યું. 19 અહીંયા આગળ 1 − 1/n² એવી રીતે રાખો હમણાં બરાબર, અથવા તો એને આ રીતે રાખશો તો વાંધો નહીં આવે. n² − 1 બરાબર, ચલો અને આ રીતે રાખો 21.76 આ રીતે લઈએ આપણે. તો અહીંયા આગળથી n² 21.76 × 10⁻¹⁹ n² − 1/n² આ રીતનું સૂત્ર બનશે. ઓકે ચલો એન એફ લઈ લો, ખાલી એન લખશો તો ચાલશે. આ તો 1 લઈ લીધું છે આપણે અલાઇનમેન્ટ માટે. આપણે શું કરીએ છીએ અહીંયા કે c/λ થશે, તો લેમડા ને આપણે કરતા બનાવીએ c × n² / 21.76 × 10⁻¹⁹ બરાબર. આ માઇનસ છે. હવે આનું મૂલ્ય h નું મૂલ્ય છે 6.67 × 10⁻¹⁴ ગુણ્યા 3 × 10⁸, જે આપણે જાણીએ છીએ પ્રકાશનો વેગ, ગુણ્યા n² વ્યાપક રીતે મેં n² લખ્યું, એને આપણે લખવાની જગ્યાએ અહીંયા આગળ તમે લખશો 21.76 × 10⁻¹⁹ બરાબર. અને અહીં અહીંયા આગળ થઈ જશે n² − 1 n² − 1 બરાબર. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીને એક સૂત્ર તારવી લઈએ. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ બરાબર કેલ્સી, ચલો આનું સૂત્ર તારવી. એટલે હવે જો આપણી જોડે આ 34 અને 8 છે એટલે 26 ઘાત રહી, −26 ઘાત ઉપર અને +19 ઉપર જશે બરાબર. એટલે −26 અને +19, 19 એટલે 20, એટલે −7 ઘાત રહેશે. એટલે અહીંયા તમને ખબર પડી જશે કે × 10⁻¹⁹ n² / n² − 1 આ સૂત્ર અહીંયા આપણે સાઈડ પર લઈ લીધું. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. ચલો અહીંયા આગળ 6.67 × 3 / 21.76 બરાબર તમારી જોડે આવશે 0.09 9.915 3 આગળ કાપ્યા એટલે 10 થઈ ગયા. 3 પોઈન્ટ કાપી ને જરૂર ભાગે એટલે 10 થઈ ગયા, એટલે આ એંગસ્ટ્રોમ માં જાય. એટલે 919.5 × n² / n² − 1
એંગસ્ટ્રોમ આ રીતનું સૂત્ર મળે. હવે ચોપડીની અંદર જે તમને મૂલ્ય આપેલું છે થોડુંક ફરક પડે છે, પણ તમે એને ઇગ્નોર કરી દો છો. 913.4 લખેલું છે બરાબર, એટલે કોઈ ફરક નહીં પડે તો બધો, કારણ કે એંગસ્ટ્રોમ ની અંદર જવાબ છે. હવે જુઓ એન બરાબર તમે અહીંયા આગળ કિંમત બે મૂકશો, બે ત્રણ ચાર ને પાંચ, તો કેટલી લેવાની છે એન બરાબર પ્રથમ ચાર ગણ પર, એક બે ત્રણ ને ચાર, તો એ જુદી જુદી કિંમત તમે મૂકશો એ પ્રમાણે તમને વેલ્યુ મળશે. તો જુઓ એન બરાબર જો આપણે ટુ લઈએ એને લેમડા વન મૂક્યું છે, તો એ ઘર નાઇન 919.5 ગુણ્યા એન સ્ક્વેર બરાબર અહીં ચાર લખા છે, ચાર માંથી એક થશે ત્રણ ગુણ્યા એંગસ્ટ્રોમ. એટલે હવે આનું કેલ્ક્યુલેશન કરીએ તો જુઓ આજી વેલ્યુ આવશે 919.5 ગુણ્યા ચાર ભાગ્યા ત્રણ, એ તમારી જોડે આવશે 12 26, અને અહીંયા આગળ આવશે 12 18, તો એટલો જાજો ફરક નથી. અને લખશો 12 26 એંગસ્ટ્રોમ. ચોપડીને જે અહીંયા આગળ મૂલ્ય આપ્યું જેનાથી કોઈ ફરક નહીં પડે, કારણ કે જોડે શું છે 10 -10 છે, એટલે વિચારજો બહુ અતિ સૂક્ષ્મ મૂલ્ય છે, એટલે એનાથી કોઈ અહીંયા આગળ ફરક ના પડે. ઇવન જો તમારે 50 મૂલ્ય હશે તો પણ સાચું મળશે. એ જ રીતે લેમડા ટુ જો તમે શોધવા જશો તો 919.5 ગુણ્યા અહીં ત્રણ નો વર્ગ 9 9 ભાગ્યા 8, 9 ભાગ્યા 8 કરો ઇન્ટુ એ એંગસ્ટ્રોમ માં આવશે, તો અહીંયા આગળ ફરી પાછું મૂલ્ય 919.5 ગુણ્યા 9 ભાગ્યા 8 બરાબર તમારી જોડે આવશે 10 34. બીજો જવાબ તમારો લેમડા ટુ જે આવે છે એ તમારો આવશે 10 34 એંગસ્ટ્રોમ. આ એંગસ્ટ્રોમ માં મૂલ્ય છે એટલે તમે એનું કેન્સલ લેશો નહીં. લેમડા થ્રી તમે લેવા જશો 919.5 ગુણ્યા અહીં ચાર મૂકો છો, ચોખ્ખું ચોખ્ખું 16 16 ભાગ્યા 15, 16 ભાગ્યા 15 એંગસ્ટ્રોમ બરાબર. તો 16 ભાગ્યા 15 જો 919.5 ગુણ્યા 16 ભાગ્યા 15 એટલે તમારા જોડે આવશે 980.8 એંગસ્ટ્રોમ. આ તમારી લેમડા થ્રી આવી બરાબર. ચલો અને લેમડા ફોર લઈએ આપણે, એની જગ્યા કરી દઉં છું બરાબર, રેકોર્ડિંગ તો ચાલુ જ છે એટલે ટેન્શન ના લો. લેમડા ફોર ઇઝ ઇક્વલ ટુ 919.5 બરાબર. તમારે જોવા છે 957 બરાબર, અહીં 51 આવે, 957 કેટલું આવે છે 8 એંગસ્ટ્રોમ, એટલે કોઈ જાજો ફરક પડ્યો નહીં. આ રીતે તમે એની તરંગ લંબાઈ શોધી શકો છો. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો ઓકે ચલો વેરી ગુડ. આ જેટલું બી અહીં રેકોર્ડિંગ થાય છે ને એ રેકોર્ડિંગ બી હું તમને કહું કે આપણો પ્રૂફ જ છે ભાઈ કે તમે એમાં ઇન્ટરેસ્ટ હોવો છો કે નથી લેતા બરાબર. કોઈ વાલી મને જયારે રિઝલ્ટ માટે કહેશે ને તો એમને કહીશ કે બધા વિડીયો જોજો અને તમારા બાળક કેટલી વાર મને જવાબ આપે છે, હું તમને કેટલી વાર પૂછું છું બરાબર, અને જેટલી વાર તમે મને જવાબ આપો છો ત્યાર પછી હું આગળ વધું. મારો એવો ઇન્ટરેસ્ટ કદી નથી કે હું તમારો સિલેબસ પતાવી દઉં, હું આરામ કરી લઉં ભાઈ ચલો ઓકે આવો મારો કહી દઉં ભાઈ મેં તો સિલેબસ ઓવર કરી દીધો છે, મારે એની સાથે કોઈ લેવા દેવાની. મારો હંમેશા ગોલ રહ્યો છે કે તમારા તમારા માઇન્ડમાં એપ્લિકેશન કરાવડાવો, તમે માઇન્ડથી એને સમજવાનો પ્રયત્ન કરો અને આ વસ્તુ સમજશો તો જ આગળ વધારશે ભાઈ. બાકી દુનિયાની કોઈ તાકાત નહીં તમને સાયન્સની અંદર, કોઈ એવું કહી દે તમારા માઇન્ડમાં જે કંઈ ચાલતું હશે કે ભાઈ અહીંયા આગળથી આપણે આરામથી નીકળી જઈશું અને આગળ આરામથી આગળ વધી જઈશું એ અશક્ય છે બરાબર. હા આરામથી પછી આગળ જે વધે છે ને એ પછી ભણાઈ નહીં શકતા. સમજો જો કોઈ પણ વ્યક્તિ આવે ને એ જો ભણાવવાથી દૂર ભાગતો હોય તો હું તમને એજ્યુકેશન ફિલ્ડમાં જે લોકો ભણાવવાથી દૂર ભાગે એના કામ છે, તો પછી એમ સમજવાનું કે એને 9 10 12 ની અંદર આ વસ્તુ કરી છે, એને જલસા જ કરેલા છે બરાબર. અથવા તો કોલેજમાં પણ એને સમજ પડતી નથી એનો મતલબ એવો થયો બરાબર. આ પણ વસ્તુ યાદ રાખજો. તો સમજવાનો પહેલો પ્રયત્ન કરજો, પછી આગળ બીજું કઈ વિચારજો અને 3 4 મહિના જ મહેનત છે તમારી, આ 3 4 મહિના મહેનત કરી લો બરાબર.
હવે સવાલ આવે છે કે બોરનું જે મોડેલ હતું એની અંદર જે તરંગ લંબાઈ સાથે તરંગ લંબાઈ જે છે અથવા તો તમે કહી શકો કે એનું કોણીય વેગમાન એ h h upon 2 pi ના પૂર્ણ ગુણાંકમાં છે એ કેવી રીતે છે તો એ ડબ રોબિંગની સમજૂતી તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે બીજો અધિકૃત છે બીજી બીજી સ્વીકૃતિ બોરની બોહર ની ની કોણીય વેગમાન બોરના મોડેલ મુજબ બોરના મોડેલ ધ બ્રુગલી વડે આપેલ સમજૂત આનો પણ 3 થી 3.5 માં સમાવેશ થઈ જાય 3 થી 4 માર્ક કહી શકું 3 થી 4 માર્ક એટલા માટે કે અહીંયા તમને કદાચ એવું કે ભાઈ બોરની બધી સ્વીકૃતિ લખી અને દવ રોગલીની સમજૂતી સમજાવો એવું પણ તમને પૂછે તો એ 4 માર્કમાં સવાલ પૂછે થઈ જાય અથવા તો ખાલી એટલું પૂછે કે દવ રોગલીની સમજૂતી આપો તો દવ રોગલીએ કઈ રીતે સમજૂતી આપી એનો જરા કોન્સેપ્ટ આપણે વિચારીએ દવ રોગલીના મત મુજબ હવે તમને જાણીને આશ્ચર્ય થશે એ વખતે જસ્ટ એ સાયન્સનો ગ્રેજ્યુએશનનો એક સ્ટુડન્ટ જ હતો એ વખતે તમે વિચારજો એને અધિતર્ક એક દાખલ કર્યો અને અધિતર્ક આજની તારીખમાં ક્વોન્ટમ મિકેનિક્સમાં સૌથી પ્રખર સ્થાન પર છે એમ કહેવાય તો ચાલે બરાબર કે સૌથી એના પરથી જ આપણે આગળ વધી શકીએ છીએ બરાબર તમે 11માં ધોરણમાં પણ અમુક તરંગવાદ જે ભણીને આવ્યા છો એ જ વસ્તુ અગિયારમાં તમને સમજાણી દાખલા તરીકે તમે બે છેડા પર દોરી બાંધી આ છેડા પર તમે 11માં ધોરણમાં તરંગ તો તમે ભણીને આવેલા છો યાદ કરી લો અહીંયા આગળ દોરી બાંધી આપણે અને દોરી પર જ્યારે તમે ઝાર કાપો છો અહીંયા આગળ આપણે ઝાર કાપીએ છીએ તો અહીંયા આગળ આની અંદરથી આ રીતે તરંગ ઉત્પન્ન થાય આવું જાણો છો ને કે આવું તરંગ ઉત્પન્ન થાય હલો જ્યારે એને આપણે દોરીને હલાવીએ છીએ કોઈ દોરી બે છેડેથી બાંધેલી અને વચ્ચે તમે આંગળીથી ઝાર કાપશો તો શું થશે એમ અંદર તરંગ ઉત્પન્ન થાય છે ઓકે ચલો તો આ જે તરંગ ઉત્પન્ન થયું એના બે સ્થાન તમે જુઓ એક આ સ્થાન અને એક આ સ્થાન આ સ્થાનનો કંપનવિસ્તાર શૂન્ય થઈ જાય બરાબર ક્લિયર તો એ જે સ્થાને કંપનવિસ્તાર શૂન્ય થાય અને એક બીજું સ્થાન અહીંયા તમે જોઈ શકો કે આ સ્થાન ઉપર એનો કંપનવિસ્તાર મહત્તમ બને છે તો નોડ અને એન્ટી નોડ બરાબર બે શબ્દથી તમે પરિચિત હશો 11માં ધોરણમાં આપણે નોડ અને એન્ટી નોડ નોડ અને એન્ટી નોડ નું ગુજરાતી તમને પ્રસ્પંદ બિંદુ અને નિષ્પંદ બિંદુ આવા શબ્દ સાંભળેલા હશે તમે પ્રસ્પંદ બિંદુ પ્રસ્પંદ બિંદુ અને નિષ્પંદ બિંદુ આ શબ્દ તમે પરિચિત હશો નિષ્પંદ એટલે કે જે જગ્યાએ એનો કંપનવિસ્તાર શૂન્ય થઈ જાય એને નિષ્પંદ કહેવાય અને જે જગ્યાએ એનો કંપનવિસ્તાર મહત્તમ થઈ જાય આ મહત્તમ કંપનવિસ્તાર છે ને પ્રસ્પંદ બિંદુ કહેવાય તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે નિષ્પંદ અને પ્રસ્પંદ બિંદુને અનુરૂપ અહીંયા આગળ તમે જોઈ શકશો બે ક્રમિક શૃંગ અથવા તો ગર્ત વચ્ચેનું અંતર એને લેમડા કહેવાય તો આ એક લેમડા થઈ અને એક બીજી લેમડા થઈ ક્લિયર તો અહીંયા આગળ તમે જોઈ શકો કે લેમડા બે લેમડા મળી છે કોઈ જગ્યાએ અડધી લેમડા અઢી લેમડા એવું મળ્યું નથી તો આવું જયારે થાય એ જે તરંગો થાય એ તરંગોને કહેવાય સ્થિત તરંગો કયા તરંગો સ્થિત તરંગો સ્થિત તરંગોની અંદર એની તરંગ લંબાઈ હંમેશા એનું જે પરિઘ છે એના પૂર્ણ ગુણાંક હોય એટલે 2 પાઈ આર ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર ઇઝ ઇક્વલ ટુ એન લેમડા આ રીતે આપણને સૂત્ર મળે કોની માટે ફક્ત ને ફક્ત સ્થિત તરંગોની અંદર જોવા મળે આવું તમે 11માં ધોરણમાં ભણીને આવ્યા છો કદાચ 11માં ધોરણનું કશું યાદ નથી રહેતું તો તારે એટલું ટેન્શન લોશો નહીં પણ તમે એટલું યાદ રાખો કે જે ઇલેક્ટ્રોન દાખલા તરીકે ન્યુક્લિયસ છે વચ્ચે ન્યુક્લિયસ બહુ નાનું બતાવું છું અને અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન છે એ જયારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય તો એની ભ્રમણની સ્થિતિ આ રીતની હોય અહીંયા આગળ તમને બતાવેલી છે આકૃતિ આમ તેમ થાય તો એને હું સમજાવું છું પછી તમને બરાબર સમજાવું છું તમે થોડીક ધીરે લાગે ચલો
આગળ જુઓ, આ જે બિંદુ બતાવે છે એ બિંદુને શું કહેવાય? નિષ્પન્ન બિંદુ. જે જગ્યાએ તેનો પંપિસાર શું થાય છે? શૂન્ય થઈ જાય. આ દરેક બિંદુ જેવા તમે જોઈ શકો કે આ જેટલા બી બિંદુ છે બધા જગ્યાએ શું થાય છે? એનો પંપિસાર શૂન્ય થાય છે. તો નિષ્પન્ન અને પ્રસ્પન્ન બિંદુ એ જોવા તમને મળશે. નિષ્પન્ન અને પ્રસ્પન્ન, બરાબર. તો નિષ્પન્ન અને પ્રસ્પન્ન બિંદુ જ્યાં આવતા હોય એ જગ્યાએ સ્થિત તરંગોનું નિર્માણ થાય. અને સ્થિત તરંગો જે હોય એની જે ત્રિજ્યા ગણવામાં આવે, દાખલા તરીકે અહીંયા તેની ત્રિજ્યા આર ગણવામાં આવે, તો એનો પરિઘ જે હોય એ 2πr, એની તરંગ લંબાઈ જે હોય એના હંમેશા પૂર્ણ ગુણાંક હોય. કોઈ પણ જગ્યાએ તમને અડધું તરંગ જોવા નહીં મળે. ક્રમિક બે શૃંગ અથવા તો ગર્ત વચ્ચેના અંતરને આપણે તરંગ લંબાઈ લેમ્બડા કહીએ છીએ, બરાબર. અથવા તો એક આવર્તકાળ ના અંતર અંતરે જે એક આવર્તકાળ જયારે થાય એ વખતે જે મળતું અંતર છે એને પણ આપણે તરંગ લંબાઈ લેમ્બડા કહીએ છીએ. અથવા તો બે શૃંગ, ક્રમિક બે શૃંગ અથવા તો ગર્ત વચ્ચેનું અંતર, ક્રમિક બે શૃંગ વચ્ચેનું અંતર અથવા તો ગર્ત, અથવા તો શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર જે થયું એ અંતરને પણ તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. અહીં લેમ્બડા તમે જોઈ શકો કે આખી લેમ્બડા અહીં જોવા મળે. એક બે ત્રણ એવી તમે ગણી શકો છો. એક તરંગ લંબાઈ, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, ના પાંચમી, પાંચ તરંગ લંબાઈ જોવા મળી. એનો મતલબ એ થયો કે તરંગ લંબાઈ નું ક્વોન્ટમીકરણ થયું એવું કહેવાય. જે રીતે આપણે કોણીય વિજ્ઞાન જે છે એ h/2π નું પૂર્ણ ગુણાંક થયું, તો એ કોણીય વિજ્ઞાન નું ક્વોન્ટમીકરણ, વિદ્યુત ભાર નું સંરક્ષણ એના પરથી આપણે q=ne, તો e ના પૂર્ણ ગુણાંકમાં હોય. એવી રીતે અહીંયા આગળ જે તરંગ લંબાઈ છે અથવા તો એનો પરિઘ છે એ હંમેશા લેમડાના પૂર્ણ ગુણાંકમાં હોય એવી સમજૂતી આપણને દ બ્રોગલી આપી, બરાબર. આ દ બ્રોગલીએ બીજી પણ આપણને સમજૂતી આપેલી છે, એ તમે યાદ કરી લો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p, જ્યાં p બરાબર શું લખીએ છીએ આપણે, એનું વેગમાન લખીએ છીએ. હવે લેમડા બરાબર, હું લેમડાના સ્થાન પર જો આ વેલ્યુ પુટ કરવા જાઉં તો એ શું લખાશે? આના પરથી જો લેમડા હું કરતા બનાવું તો 2πr/n થાય. એ વેલ્યુ જો અહીંયા હું પુટ કરવા જાઉં તો અહીંયા લખાશે 2πr/n ઇઝ ઇક્વલ ટુ h/p લખાય. ધેરફોર અહીંયા આગળ 2πr=nh/2π થાય. પણ mvr બરાબર શું? તો તમે જાણો છો કોણીય વેગમાન, તો કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ mvr, અને એને લખ્યું છે સિમ્બોલમાં l, અને એના બરાબર શું થયું? nh/2π. તો આ રીતે તમે સાબિત કરી શકો છો દ બ્રોગલીની સમજૂતી મુજબ જે કોણીય વેગમાન છે એ h ના / 2π ના પૂર્ણ ગુણાંકમાં છે, જ્યાં n બરાબર 1, 2, 3, 4, 5 ની તમે લઈ શકો. કારણ કે તમે જોઈ શકો દરેક તરંગ લંબાઈ પૂર્ણ ગુણાંકમાં છે, કોઈ પણ જગ્યાએ અધૂરી નથી. તો આ રીતે એની સમજૂતી કોણે આપી છે? દ બ્રોગલી આપણને આપેલી. એ સમજૂતીના આધારે તમારે અહીંયા આગળ સમજાવવાનું છે, બરાબર. ક્લિયર? તો ચલો એની સમજૂતી લઈએ. કેટલા વાગ્યા છે? ટાઈમ કેટલી વાર થયું? થઈ ગયો છે ટાઈમ? પછી કાલે લઈશું, બરાબર. ચલો આટલેથી આપણે અટકીએ. ઓકે, ચલો મળીએ કાલે.